રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. હવામાન વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ આપ્યું. આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસ્યો વરસાદ. આવતીકાલ સુધી કમોસમી વરસાદનું સંકેત. વરસાદને લઈને ખેડૂતો અને માછીમારોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ઉત્તર અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત રીજીયનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો. સુભાષ બ્રિજ, વસ્ત્રાપુર, રાણીપ, ઇન્કમટેક્સ, પાલડી સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. શિયાળાની ઠંડી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ વધુ ઠંડુ થઈ ગયું. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પડ્યો કમોસમી વરસાદ. સીઝન વગરના વરસાદથી ખેડૂતોમાં વધી ચિંતા. કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાનની ચિંતા. ગોંડલમાં સર્જાયું વરસાદી વાતાવરણ. શહેરમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. તેજ ગતિના પવન સાથે વરસાદ થતા સ્થાનિક ખેડૂતોમાં વ્યાપી ચિંતા. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. અચાનક ખાબકેલા વરસાદથી ધરતીપુત્રો થયા ચિંતિત. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ડાંગરનું ઉત્પાદન કરતા ખેડૂતો ચિંતામાં. નવસારીમાં સાર્વત્રિક માવઠાથી ખેતીને નુકસાન થવાની ભીતિ. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ યથાવત. રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે કરફ્યુ. 12 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લા રહી શકશે તો લગ્નમાં 400 મહેમાનોની મર્યાદા યથાવત. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ સમિટ 2022 અંતર્ગત ગુરુવારે મુંબઈમાં રોડ શો યોજશે. સીએમ બિઝનેસ લીડર્સ અને અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે 1-to-1 બેઠક પણ કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની કરી મુલાકાત. ગિફ્ટ સિટીમાં મુખ્યપ્રધાનની રિવ્યુ બેઠક. વાયબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટીની કરશે મુલાકાત, જ્યાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો તેઓ પ્રારંભ કરાવશે. કોંગ્રેસે જનજાગરણ અભિયાનની રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર દ્વારા યોજાનાર વાયબ્રન્ટ સમિટને લઈ આકરા પ્રહાર કર્યા. એક તરફ ત્રીજા વેરિયન્ટને લઈને લોકોમાં ચિંતા છે, ત્યાં બીજી તરફ સરકાર વાયબ્રન્ટમાં વ્યસ્ત છે. નમસ્તે ટ્રમ્પથી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના રાધાસ્વામી સત્સંગ કેન્દ્રમાં દર્શન કર્યા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાબુ ગુરિંદરસિંહના આશીર્વાદ પણ મેળવ્યા. વાપી નગરપાલિકા પર ભાજપનો કબજો. કુલ 44 બેઠકમાંથી 37 બેઠક પર ભાજપનો વિજય. 44 બેઠકમાંથી કોંગ્રેસે 7 બેઠક મેળવી. વોર્ડ નંબર 6માં કોંગ્રેસની આખી પેનલનો વિજય. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય. વાપી નગરપાલિકામાં હાર મળ્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું. કહ્યું, ભાજપના તમામ પ્રયત્નો બાદ પણ કોંગ્રેસે 7 બેઠક મેળવી. હવે કોંગ્રેસ મજબૂત રીતે વિપક્ષની ભૂમિકા અદા કરશે. છોટાઉદેપુરના નસવાડી તાલુકા પંચાયતની મોંધલાગ બેઠક પર યોજાનાર પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય. કોંગ્રેસના વિપિનચંદ્ર દિનુભાઈ પરમાર થયા વિજેતા. જામનગરની કલાવાર નગરપાલિકાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર. વોર્ડ નંબર 3માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશ કાછડિયાનો વિજય. રાજકોટના જામકંડોના માર્કેટયાર્ડમાં પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો દબદબો યથાવત. ભાજપનો લહેરાયો ભગવો. ભાજપની પેનલમાં ચેરમેન તરીકે સંજય બોતર અને વાઇસ ચેરમેન પદે ચંદુભાઈ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા. અરવલીમાં માલપુર નાગરી સહકારી બેંકના તમામ ડિરેક્ટર્સ જાહેર કરાયા બિનહરીફ. મનાઈ હુકમ હતી જતા કોંગ્રેસના ધારાસભ્ય જસુ પટેલની પેનલ બિનહરીફ. આગામી 5 ડિસેમ્બરે યોજાવાની હતી ચૂંટણી. રાજ્ય સરકારે ખેડૂતોની પાકમાં થયેલા નુકસાનને લઈ 531 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી. મહત્તમ 1 હેક્ટરમાં 6,800 રૂપિયા અપાશે. 5 લાખ ખેડૂતોને સહાય અપાશે. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને કરી તકેદારીની અપીલ. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ખેડૂતોએ પોતાના માલ સુરક્ષિત રાખવાની અપાઈ સૂચના. ઉભા પાકને પિયત ન આપવા તેમજ વરસાદી પાણીના નિકાલ કરવા ખેડૂતોને જણાવાયું. રાજ્યમાં માવઠાની આગાહીના કારણે જૂનાગઢમાં માર્કેટયાર્ડમાં જણસની આવક બંધ કરવામાં આવી. મગફળી, સોયાબીન અને ધાણાની આવક બંધ. આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં આવક રહેશે બંધ. અમરેલીમાં બાબરા માર્કેટયાર્ડમાં પણ 2 દિવસ મગફળીની હરાજીનું કામકાજ બંધ કરાયું. 2 ડિસેમ્બર સુધી હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો. ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને રાખવા અપાઈ સૂચના.
तो गोधरा एपीएमसी में खेडूतों ने वेपारी माटे जाहिर सूचना बहार पाड़वामां आवी। जणसने कमोसमी वरसादथी रक्षण मळे ते माटे गोडाउन में ताड़पत्री ढांकी राखवा सूचना अपाई। अमदावाद में गुजरात ब्लेकस्टोन क्वारी इंडस्ट्रीज एसोसिएशन की समन्वय सभा योजाई। धंधा में पड़ती तकलीफों अंगे बैठक में कराई चर्चा। महत्वना मुद्दा पर सरकार तत्कालिक निर्णय ले तेवी एसोसिएशन की मांग। अधिकारी ने फक्त रूपिया खावामां रस होवानो सभ्यों आरोप। कच्छमां नखत्राणाना कोटड़ा गामे बे जूथ वच्चे विवादनो मुद्दो। पुलिस कार्यवाही सामे विरोध साथे हिंदू संगठननी रेली। रेली स्वरूपे जईने नायब कलेक्टरने पाछुं आवेदनपत्र। केटलाक लोको पर खोटी कलम लगावाई होवानो पण आक्षेप। जामनगर शहेरमां विविध विस्तारोमां वीज चेकिंगनी कामगीरी हाथ धराई। 15 एसआरपीना जवानो अने 20 पुलिस जवानोने साथे राखीने पीछवीसीआईनी 32 टीमे कामगीरी करी। शहेरना नवा गाम दरबारगढ़ खोजानाका बंगलावाड़ी सहित विस्तारोमां चेकिंग। राज्यमां सरकार द्वारा रो मटीरियलमां जीएसटी वधारी देता सोलार उद्योगकारो मुश्केलीमां मुकाया। सोलार ऊर्जा अने रो मटीरियल विक्रेताओए मध्य गुजरात वीज कंपनीनी ऑफिस देखाव कर्या। विक्रेताओए जीएसटी वधारो पाछो खेंचवा करी मांग। મહીસાગરના લુણાવાડાની કાકજીયા ગ્રામ પંચાયતની ચૂંટણી મુદ્દે હોબાળો। વોર્ડની મતદાન યાદીમાં ફેરફાર થતાં મતદાર મામલતદાર કચેરીમાં ગ્રામજનોએ કર્યો વિરોધ। મતદાર યાદી સુધારવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી। વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જીનોમ સિક્વન્સિંગ લેબનો મામલો। સરકારી બાબુ અને કાગળોની આંટીગૂંટીમાં ફસાઈ જીનોમ સિક્વન્સિંગ લેબ। આઈએમસીઆરની મંજૂરી બાદ લેબ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો પરંતુ ઉપયોગ નથી થતો। રાજકોટમાં વોર્ડ નંબર 12માં દૂષિત પાણીનો મુદ્દો। અવસ્થર બિલ્ડિંગમાંથી લીધેલા પાણીના નમૂનાનો રિપોર્ટ આવ્યો। મનપા દ્વારા આપવામાં આવતું પાણી પીવાલાયક। રિપોર્ટમાં ડ્રેનેજનું પાણી ન ભળ્યું હોવાનો મેયરનો દાવો। રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે મનપાના અધિકારીઓએ હાથ ધરી કાર્યવાહી। ચાલુ વર્ષે શહેરમાં 4100 રખડતા ઢોર પકડાયા। નવેમ્બર મહિનામાં 850 ઢોર પકડી ડબ્બામાં છોડી મુકાયા। ધોરાજીમાં રસ્તે રખડતા ઢોરથી લોકો ત્રસ્ત થયા। ધોરાજી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। શહેરના તમામ રસ્તા ઉપર આખલાવોએ અડીંગો જમાવ્યો છે। રસ્તામાંથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓમાં ઢોરને લઈ હોય છે સતત ભય।